એ અમારા ધરમપુર જેવા પવિત્ર ગામનો ઉતાર છે જેઠવો. હોય હોય ગામ હોય ત્યાં ઉકરડો તો હોય જ, એમ સમજો એ અમારા ચોખ્ખા ગામનો ગંદો ઉકરડો છે. તમે બોબડા નથી તો પછી બોલતા કેમ નથી? અમારા ડાયા ગાંડાને કોઈ વાતની ખબર પડે તો એ વાત આગની જેમ ફેલાઈ જાય. તમારું નામ ઘેર ઘેર જાણીતું થઈ ગયું છે. લો પ્રસાદ લો. અરે ભગવાનનો પ્રસાદ છે, ઝેર નથી. લો ધરમપુર માટે ભગવાન નો અવતાર છે. ખુદા કસમ, ધરમપુર કા હર ઘર મક્કા મદીના ઓર કાશી હૈ. માફ કરજો, મારી પાસે છૂટા પૈસા નથી એટલે. શ્યામભાઈ, આ જેઠવાએ અમારો દાડો બગાડ્યો અને તમે સુધાર્યો. લો લઈ જાઓ. આ તો ગામ છે કે યાત્રા ધામ છે? હું રાકેશ ઠાકોર બોલું છું. હા, અમે લોકોએ ગુનેગારનો સ્કેચ બનાવી લીધો છે. તો એ નકાબપોશ આરોપીનો ચહેરો હવે ખુલ્લો પડી ગયો છે. તો એક કામ કરો, એનો સ્કેચ તમે તમામે તમામ પોલીસ સ્ટેશનો મોકલાવી દો. મારે એક અઠવાડિયામાં એ આરોપી જીવતો કે મરેલો જોઈએ. કોઈ જોતું નથી પણ આપણે કેવા પકડી પાડ્યા છૂઈ ગયા છે એટલે કુવામાં પલવા માટે આવ્યા. પણ એમને ખબર નથી કે આપણે બંને જાગતા ભૂતની જેમ બેઠા છીએ. તમે આખી દુનિયાને જેતરી શકશો પણ અમને જેતરી શકશો નહીં. ભીખાલાલ, છેલ્લા કેટલાય દિવસ થી આ આરોપી હાથમાં નથી આવતો. મને લાગે છે કે બીજા શહેરમાં કે બીજા રાજ્યમાં જતો રહ્યો છે. સાહેબ, મને પણ એવું જ લાગે છે. પોલીસ ડિપાર્ટમેન્ટ માટે એક શરમજનક ઘટના છે કે આરોપીનો ચહેરો ઓળખાઈ ગયો હોવા છતાં પણ તમે એને પકડી નથી શકતા. એવું નથી સર,
છેલ્લા 10-12 દિવસથી આ વિસ્તારમાં કોઈ ગુનો બન્યો જ નથી, એટલે લાગે છે કે આરોપી ભૂગર્ભમાં જતો રહ્યો. મારે દલીલો નહીં, કામ જોઈએ કામ. ઉપર જવાબ આપતા આપતા મારી જીભ સુકાઈ જાય છે, અને માટે જ એ પાતાળમાં પણ છુપાઈ ગયો હોય ને તો એનું કોલર જાળીને ખેંચી લાવે ને એવા ઇન્સ્પેક્ટરની મેં તમારા ઉપર નિમણૂક કરી છે, અને ઇન્સ્પેક્ટર છે રામકુમાર. વેલકમ રામ, વેલકમ. આ છે નકાબપોશ, અજાણ્યો ખૂંખાર ગરફોડ ચોર. એક સાથે 25-25 લૂંટ દાડ અને પોતાની ગરફોડ ચોરીના આતંકથી પોલીસના નાકે દમ લાવી દીધો છે, અને એટલે જ એને જબ્બે કરવાની જવાબદારી હું તમને સોંપું છું. આર યુ શ્યોર સર કે આરોપી આજ છે? કાકા કાકીના રિપોર્ટ પ્રમાણે તો આજ છે. છેલ્લી લૂંટ દરમિયાન કાકા સાથેની ઝપાઝપીમાં એની બુકાની છૂટી ગઈ હતી, અને ત્યારે પોલીસ સાથેની ભાગાદોડીમાં અંધારાનો લાભ લઈ અને આ ગુનેગાર નાસી છૂટ્યો હતો. બસ ત્યારથી આ ગુનેગારનો કોઈ પતો જ નથી. ઠીક છે, શહેરના આવા તમામ રીઢા ગુનેગારોને જબ્બે કરો. હવે લાડુ બંને 100 વર્ષના ના. પંજા પંજા આપને તો ખીચા ક્યારે પછી ભેગા આપી દેજો. સંબંધો ની માયાજાળ માં ટોયેલા ડૂબાવ ક્યારે બહાર નીકળશે? આ બધામાંથી આ કાચા સૂતર નો તાતણો શું એમની બેન ની રક્ષા કરવા જવાનો હતો? શું થયું તને? આખું ગામ આમ ગાંડાની જેમ હિલોડો ચડ્યું છે, અને તું રડે છે? આ બળવનો તહેવાર મારા હૃદયને બાળી મૂકે છે. વિધા થાય મારું નસીબ કલમથી નહીં, ભાવણી શૂળથી લખ્યું છે. સૌને ભાઈ છે, મારે નથી. હું આ ભાગણ ના ભાઈ છું, માટે રડું છું. અરે પણ ભાઈ હોય કે ના હોય એનાથી શું ફરક પડે છે? ભાઈ વગરની બેનને પરણવા કોઈ તૈયાર થતું નથી. કોને આંગણે જઈને ઊભા રહીશું? ના ભાઈ બેનની રક્ષા કોઈ કરતું નથી. ભાઈ હોય તો આડો હાથ દઈને ઊભો રહે, નહીતર આ ભાગણ બેન કૂવો પૂરે. શું ભાઈ બેનના પવિત્ર સંબંધને તું નથી જાણતો? તારે કોઈ બેન નથી. હંમેશા રડ્યા કરતી બેન ગાંડી, આ ભાઈને રાખડી નહીં બાંધે બેટા. મારા ભાઈ આ સંબંધને હું જિંદગી પર સાચવીશ રૂપા. પણ એક વાત નથી સમજાતી કે આ ઘડીએ તને હું ભેટમાં શું આપું? શ્યામ, એને માવતર થઈને જે ખુશી અમે એને નથી આપી શક્યા, આજે તે એક ભાઈ બનીને આપી દીધી. આજે તો સાક્ષાત કાનોડો શ્યામ બનીને મારે આંગણે આવ્યો છે. રૂપા દીકરી, દર બળેવે તને રડતી જોઈ છે બેટા. આજે તો મારે તને નાચતી જોવી છે. છોકરીના આંસુથી પીગળીને તું આ કાચા સૂતરના તાતડે બંધાઈ જઈ,
જાળવી શકે છે સંબંધ? કાનૂનની હાથકડીના બંધને બંધાયેલ તને કોઈ સંબંધ બાંધવાનો હક નથી. તું એક ચોર છે. ભલાભોળા ગામવાળા જાણશે ત્યારે ધક્કા મારીને ખાણી મૂકશે તને. લાગણીના બંધનો તૂટી જશે. તું તારું કામ પતાવીને અહીંયાથી ભાગી જા, એમાં તારી ભલાઈ છે.